નર્મદા ડેમનું ઓવરફ્લો થતું પાણી દરિયામાં જવા દેવાના બદલે સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ આ પાણીને સૌની યોજનાના માધ્યમથી અન્ય જિલ્લાઓના ડેમોની સાથે ભાવનગર જિલ્લાના ડેમોમાં પણ આ પાણીથી ભરપૂર કરવામાં આવે તેવી માંગ તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે સૌની યોજનામાં ભાવનગર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત ભાવનગરના શેત્રુંજી ડેમમાં થોડા મહિનાઓ અગાઉ મુખ્યમંત્રી સહિતના નેતાઓ દ્વારા નર્મદાના નીરના વધામણા પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ ડેમમાં નર્મદાના નીરનું એક ટીપું પણ પાણી હજી સુધી આવ્યું નથી જોકે હાલ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે અને અન્ય રાજ્યોમાં પણ પડેલા ભારે વરસાદના પગલે નર્મદા ડેમ પણ ઓવરફ્લો થયો છે નર્મદાનું પાણી હાલ દરિયામાં વહી રહ્યું છે ત્યારે અગાઉ સરકારે કરેલા જાહેરાત મુજબ સમગ્ર સૌરાષ્ટ્રના જળાશયોને સૌની યોજનાના હેઠળ નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે સૌની યોજનામાં ફેઝ બેમાં માં ભાવનગર અને બોટાદના અનેક ડેમોનો સમાવેશ કરવામાં આવ્યો છે ભાવનગર જિલ્લાના મોટા ભાગના ડેમ હજી સુધી ખાલી છે જો કે હાલ નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે અને આ પાણી બોટાદ સુધી પહોંચી ગયું છે ત્યારે બોટાદ જિલ્લાના જળાશયોમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર પહોંચી રહ્યા છે

અને ભાવનગરનો શેત્રુજી ડેમ એ ભાવનગર મહાનગરપાલિકા સહિત ભાવનગરના ચાર તાલુકાઓની જીવાદોરી છે ત્યારે શેત્રુજી ડેમમાં પણ હાલ ફૂટ જેટલું જ માત્ર પાણી ભરાયું છે એટલે શેત્રુજી સહિતના તમામ ડેમોની અંદર તાત્કાલિક ધોરણે સૌની યોજના દ્વારા નર્મદાનું પાણી નાખવામાં આવે એવી અમારી પ્રબળ માગણી છે જે અમે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે ભાવનગર જિલ્લામાં સેતુંજી ડેમ સહિતના બાર કરતાં પણ વધુ ડેમો ખાલી છે ત્યારે આ તમામ ડેમો ભરવાની માંગ કરવામાં આવી છે કનુભાઈએ પત્રમાં એમ પણ લખ્યું છે કે ગત વર્ષે જિલ્લામાં ઓછો વરસાદ થવાથી ડેમો ભરાયા ન હતા અને ખેડૂતો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે સૌની યોજનામાં તાકીદે આ ડેમ ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર